તો ઇન ધ લાસ્ટ લેક્ચર વી વર ડિસ્કસ અબાઉટ ટુ મેથડ પ્રોડક્ટ મેથડ એન્ડ ઇન્કમ મેથડ થર્ડ વન ઇઝ એક્સપેન્ડિચર મેથડ એન્ડ એ આપણે ડિસ્કસ કરવાની છે બાકી હતી બરાબર સો નાવ નાવ વી વર સ્ટાર્ટ ફ્રોમ ધ થર્ડ મેથડ વિચ ઇઝ એક્સપેન્ડિચર મેથડ ધીસ ઇઝ ધ થર્ડ મેથડ ફોર મેઝરિંગ ધ નેશનલ ઇન્કમ નેશનલ ઇન્કમને મેજરમેન્ટ કરવા માટેની આ ત્રીજી મેથડ છે ધેટ ઇઝ એક્સપેન્ડિચર મેથડ જેને ગુજરાતીમાં આપણે ખર્ચની પદ્ધતિ કહીએ છીએ તો લેટ્સ સી અંડર ધીસ મેથડ નેશનલ ઇન્કમ ઇઝ ઓપ્ટેન બાય એગ્રીગેટિંગ ધ ફ્લો ઓફ ટોટલ એક્સપેન્ડિચર ઓન ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇન ધ ઇકોનોમિક્સ ઇન ધ ઇકોનોમી શું કહે છે કે એગ્રીગેટિંગ ધ ફ્લો ઓફ ટોટલ એક્સપેન્ડિચર ઓન ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસિસ ઇન ઇકોનોમી ડ્યુરિંગ ધ વન યર પીરિયડ વોટેવર એવર ગુડ્સ એન્ડ સર્વિસીસ વીચ વી આર પ્રોડ્યુસિંગ ફોર ધેટ ધ કોસ્ટ ફોર ધેટ ધ એક્સપેન્ડિચર વીચ વી સ્પેન્ડ ઓન ધ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ડ્યુરિંગ ધ વન યર પીરિયડ આપણે જે કોઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ ઉત્પાદન કરીએ છીએ પ્રોડક્શન કરીએ છીએ એના માટે જે કાંઈ પણ અરેન્જમેન્ટ તમારે એક્સપેન્ડિચરની કરવી પડે જે કાંઈ પણ એક્સપેન્ડિચર તમારે સ્પેન્ડ કરવા પડે છે ફોર ધ પ્રોડક્શન ઓફ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ એને ટોટલને તેના કુલ ટોટલને આપણે એક્સપેન્ડિચર મેથડ થ્રુ નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશન કરી છે એવું કહી શકીએ શું કહેવાય છે કે ઇન નેશનલ ઇન્કમ ઇઝ ઓપ્ટેન્ડ બાય એરેન્જિંગ ધ ફ્લો ઓફ ટોટલ એક્સપેન્ડિચર ઓન ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇન ધ ઇકોનોમિક્સ ઇન ધ ઇકોનોમી એટલે કે ફૂલ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ કરવા માટે જે કાંઈ પણ તમે ફ્લો ઓફ ટોટલ એક્સપેન્ડિચર સ્પેન્ડ કરો છો ફોર ધ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ એન્ડ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ એના માટે જે કાંઈ પણ એક્સપેન્ડિચર તમે સ્પેન્ડ કરો છો એને એક્સપેન્ડિચર મેથડ થ્રુ નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશન કહેવાય ઇન અધર વર્ડ્સ જીએનપી અકોર્ડિંગ ટુ એક્સપેન્ડિચર મેથડ ઇઝ એગ્રીગેટિંગ ઓ એગ્રીગેટ ઓફ ધ મની વેલ્યુ ઓફ ઓલ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ સોલ્ડ ઇન ધ માર્કેટ ડ્યુરિંગ અ યર શું કહે છે કે જો તમારે જીએનપીના વર્ડ્સમાં જોવું હોય જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ્સના માં જોવું હોય તો એમાં એવું કહેવા માગે છે કે એના આધારે અકોર્ડિંગ ટુ ધેટ ધ એક્સપેન્ડિચર મેથડ ઇઝ વોટ તો કે ધ એરેન્જમેન્ટ ઓફ મની વેલ્યુ ઓફ ઓલ ગુડ્સ એન્ડ સર્વિસીસ સોલ્ડ ઇન ધ માર્કેટ ડ્યુરિંગ અ યર ડ્યુરિંગ અ વન યર પીરિયડમાં તમે જે કાંઈ પણ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ છે એનું મની વેલ્યુમાં મની વેલ્યુમાં એને અરેન્જ કરો છો મની વેલ્યુમાં એની કેલ્ક્યુલેશન કરો છો તો એને અકોર્ડિંગ ટુ ધ એક્સપેન્ડિચર મેથડ નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશન કહેવાય એટલે કે ડ્યુરિંગ વન યર પીરિયડ વોટ એવર ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ વી આર પ્રોડ્યુસિંગ ઓર વિચ વી આર સોલ્ડ એન્ડ ફોર સોલ્ડ ધેટ વોટ એવર મની વેલ્યુ યુ ગેટ ફોર ધેટ ઇટ્સ કોલ્ડ ધ નેશનલ ઇન્કમ વિથ ધ મેઝરમેન્ટ વિથ ધ હેલ્પ ઓફ મેઝરમેન્ટ વિથ ધ હેલ્પ ઓફ એક્સપેન્ડિચર મેથડ કે એક્સપેન્ડિચર મેથડ થ્રુ તમે જ્યારે ઓલ ગુડ્સ એન્ડ સર્વિસીસનું જે કાંઈ પણ સોલ્ડ આઉટ કરો છો ડ્યુરિંગ અ વન યર પીરિયડ એન્ડ વોટ એવર મની વેલ્યુ યુ ઓપ્ટેઇન ફ્રોમ ધેમ કે વોટ એવર ઓપટેઇન તમે જે કરો છો મની વેલ્યુ તમને જે કાંઈ મળે છે એને તમે એક્સપેન્ડિચર મેથડ દ્વારા નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશન કરી કહેવાય ઇફ અ પાર્ટ ઓફ આઉટપુટ remains unsold, ઇટ ઇઝ regarded એઝ a purchased બાય ધ ફોર્મ themselves. સેલ્ફ હવે એવું બને કે ભાઈ અમુક વખત દરેક ગુડ્સ એન્ડ સર્વિસીસ છે એ સોલ્ડ આઉટ ન થાય તો શું કહે છે કે અ પાર્ટ ઓફ આઉટપુટ રિમેઇન અનસોલ્ડ કે કોઈ પણ અમુક પાર્ટ છે એ અનસોલ્ડ રહી જતો હોય બરાબર તો શું થાય છે તો એવું તો આપણે એવું માનવાનું ઇટ ઇઝ રિગાર્ડેડ એઝ પરચેઝ બાય ધ ફોર્મ ધેમ સેલ્ફ ત્યારે આપણે એવું જોવું એવું નક્કી કરવું પડે કે ભાઈ એ ફોર્મ દ્વારા જ પરચેસ પરચેઝ કરવામાં આવી છે ઇન શોર્ટ અકોર્ડિંગ ટુ ધ એક્સપેન્ડિચર મેથડ વોટ ઇઝ ધ નેશનલ ઇન્કમ તો કે અકોર્ડિંગ ટુ ધ એક્સપેન્ડિચર મેથડ વોટ એવર ગુડ્સ એન્ડ સર્વિસીસ વોટ એવર ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ વીચ વ્યુ આર પ્રોડ્યુસિંગ ડ્યુરિંગ વન યર એન્ડ વોટ કાઇન્ડ ઓફ મની વેલ્યુ બી ઓપટેન્ડ થ્રુ સોલ્ડ ધેમ બરાબર જે કાંઈ પણ મની આપણને મળે છે ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસને સોલ્ડ આઉટ કર્યા પછી એ ટોટલ મની જે કાંઈ આપણને રિસિવડ થાય છે ધેટ્સ કોલ ધ નેશનલ ઇન્કમ થ્રુ ધ મેથડ ઓફ એક્સપેન્ડિચર મેથડ થ્રુ ધ એક્સપેન્ડિચર મેથડ અને જે કાંઈ પણ પાર્ટ્સ તમે સોલ્વ આઉટ નથી કરતા ઇટ મીન્સ ધેટ પાર્ટ ઇઝ પરચેઝડ બાય ધ ફર્મ સેલ્ફ તે ફર્મ દ્વારા પોતે પરચેઝ કરવામાં આવે છે ધેર આર ફોર કમ્પોનન્ટ્સ ઓફ નેશનલ પ્રોડક્ટ અંડર ધ એક્સપેન્ડિચર મેથડ હવે એક્સપેન્ડિચર મેથડની અંદર ફોર કમ્બોનન્ટ્સ છે એ ખાસ જોવામાં આવે છે ફોર કમ્બોનન્ટ્સ એટલે કે ચાર પાસાઓ જે છે એના એ છે ધેર આર અ ફર્સ્ટ ઇઝ અ મની એક્સપેન્ડિચર ઓફ અ પીપલ ઓન કન્ઝમ્પશન ગુડ્સ નોર્મલી જે છે અ પીપલ નોર્મલી જે પીપલ નોર્મલ પીપલ એટલે કે આપણી જેવા નોર્મલ હ્યુમન બિંગ્સ જે કાંઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસનું કન્ઝપ્શન કરે છે એના પાછળ જે કાંઈ પણ આપણે એક્સપેન્ડિચર સ્પેન્ડ કરતા હોઈએ એ પણ એક્સપેન્ડિચર મેથડમાં કેલ્ક્યુલેટ કરવામાં આવે છે ધ ફર્સ્ટ ઇઝ મની એક્સપેન્ડિચર ઓફ પીપલ ઓન કન્ઝમ્પ્શન ગુડ્સ નોર્મલ પીપલ જે કાંઈ પણ ગુડ્સનું કન્ઝમ્પ્શન કરતા હોય એ કન્ઝમ્પ્શનમાં જે કાંઈ પણ એ જે કાંઈ પણ કન્ઝપ્શન કરે છે ફોર ધ મેન્યુફેક્ચરિંગ સોરી ફોર ધ કન્ઝપ્શન ઓફ ગુડ્સ નોર્મલ પીપલ જે કાંઈ પણ પોતાનો એક્સપેન્ડિચર સ્પેન્ડ કરે છે ફોર ધ કન્ઝમ્પ્શન ઓફ ધેટ ગુડ્સ એ તમારો જે એક્સપેન્ડિચર મેથડમાં છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે સેકન્ડ ઇઝ મની એક્સપેન્ડિચર ઓફ ધ પ્રાઇવેટ ફર્મ ઓર કેપિટલ ગુડ્સ પ્રાઇવેટ ફર્મ પણ પોતાના પ્રોડક્શન માટે કે પોતાના ગુડ્સ માટે જે કાંઈ પણ કેપિટલ જે છે સોરી જે કાંઈ પણ એક્સપેન્ડિચર સ્પેન્ડ કરતો હોય મની એક્સપેન્ડિચર એ પણ એક્સપેન્ડિચર મેથડમાં કેલ્ક્યુલેટ કરવામાં આવે છે ફર્સ્ટ ઇઝ ધ નોર્મલ પીપલ ધ પીપલ ફોર ધ કન્ઝપ્શન ઓફ ધેર ગુડ્સ એન્ડ સર્વિસીસ જે કાંઈ પણ મની એક્સપેન્ડિચર સ્પેન્ડ કરે છે એ અહીંયા છે એ એક્સપેન્ડિચર મેથડમાં કેલ્ક્યુલેટ કરવામાં આવે છે બીજું ઈ કે પ્રાઇવેટ ફર્મ છે એ પણ પોતાના ગુડ્સ એન્ડ સર્વિસીસ પાછળ જે કાંઈ પણ એક્સપેન્ડિચર સ્પેન્ડ કરે છે એને પણ અહીંયા કેલ્ક્યુલેટ કરવામાં આવે છે થર્ડ ઇઝ મની એક્સપેન્ડિચર ઓફ ધ ગવર્મેન્ટ ઓન કન્ઝપ્શન એન્ડ કેપિટલ ગુડ્સ બોથ થર્ડ ઇઝ કે ગવર્મેન્ટ પણ પોતાના ગુડ્સ એન્ડ સર્વિસીસ પાછળ જે કાંઈ પણ કન્ઝપ્શન પાછળ જે કાંઈ પણ એક્સપેન્ડિચર છે એ કરતો હોય ગવર્મેન્ટ સેક્ટર્સ છે ગવર્મેન્ટ કંપનીઝ છે એ પણ અહીંયા કેલ્ક્યુલેટ કરવામાં આવે છે ઇટ મીન્સ કે ગવર્મેન્ટ કંપનીઓ જે છે ધ મની એક્સપેન્ડિચર ઓફ ગવર્મેન્ટ ઓન ધ કન્ઝપ્શન ઓફ કેપિટલ ગુડ્સ બોથ ગુડ્સ એન્ડ સર્વિસીસ જે કાંઈ પણ ગવર્મેન્ટ પ્રોડ્યુસ કરે છે એની પાછળ જે કાંઈ પણ એક્સપેન્ડિચર થતો હોય એ પણ અહીંયા પ્લસ કરવામાં આવે છે એન્ડ થર્ડ નેટ એક્સપોર્ટ ટોટલ એક્સપોર્ટ માઇન માઇનસ ટોટલ ઇમ્પોર્ટ વિચ રિપ્રેઝેન્ટ મની એક્સપેન્ડિચર ઓફ ફોરેનર ઓન ડોમેસ્ટિક માર્કે ડોમેસ્ટિક ગુડ્સ ઉપરાંત તમે જે કાંઈ પણ નિકાસ કરો છો એ નિકાસની જે ઇન્કમ છે એ પ્લસ કરવામાં આવે છે અને ટોટલ ઇમ્પોર્ટ તમે તમારા ગુડ્સ એન્ડ સર્વિસીસના પ્રોડક્શન માટે જે કાંઈ પણ મશીનરીઝ છે ટેકનોલોજીસ છે બહારથી ઇમ્પોર્ટ કર્યું હોય એ અહીંયા લેસ કરવામાં આવે છે વિચ રિપ્રેઝેન્ટ ધ મની એક્સપેન્ડિચર ઓફ અ ફોરેનર ઓન અ ડોમેસ્ટિક ગુડ્સ એટલે કે આપણે આપણી ડોમેસ્ટિક ને પ્રોડ્યુસ કરવા માટે આપણે ફોરેન કન્ટ્રીમાંથી જો કોઈ પણ ટેકનોલોજી છે મશીનરીઝ છે એને આપણે ઇમ્પોર્ટ કરી હોય આયાત કરી હોય તો એ આયાતનો ખર્ચ માઇનસ કરવામાં આવે છે બટ જે કંઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ વીચ વી આર એક્સપોર્ટ ટુ ધ ફોરેન કન્ટ્રી આપણે જે કાંઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ એક્સપોર્ટ કરીએ છીએ ફોરેન કન્ટ્રીઝને મોકલીએ છીએ તો એ જે છે એ પ્લસ કરવામાં આવે છે પણ આપણે જો આયાત કરતા હોઈએ કોઈ પણ સ્પેર પાર્ટની કે ટેકનોલોજીની તો એ ઇમ્પોર્ટને આપણે લેસ કરવી પડે છે અને જે કાંઈ પણ આપણને મળે છે એને આપણે જે નેશનલ ઇન્કમ આપણને મળે છે એ નેશનલ ઇન્કમ વિથ ધ હેલ્પ ઓફ એક્સપેન્ડિચર મેથડ આપણે મેળવી છે એવું કહેવાય ઇટ મીન્સ કઈ 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 બાબતો જે છે એને એક્સપેન્ડિચર મેથડમાં નેશનલ ઇન્કમમાં ગણવામાં આવે છે તો કે ધ ફર્સ્ટ ઇઝ કે નોર્મલ પીપલ જે કાંઈ પણ કન્ઝમ્શન કરતો હોય એ કન્ઝમ્પશન પાછળ એનો જે કાંઈ પણ એક્સપેન્ડિચર હોય એ પ્લસ સેકન્ડ ઇઝ પ્રાઇવેટ ફર્મ જે કોઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસના પ્રોડક્શન પાછળ એક્સપેન્ડિચર કરતા હોય એક્સપેન્ડિચર એટલે કે ખર્ચાઓ કરતા હોય એ થર્ડ ઇઝ પ્લસ થર્ડ ઇઝ ગવર્મેન્ટ કંપનીઝ જે કાંઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ કરવા માટે એક્સપેન્ડિચર છે કરતી હોય ખર્ચ કરતી હોય એ થર્ડ ફોર્થ ઇઝ એક્સપોર્ટ નેટ એક્સપોર્ટ આપણે જે કાંઈ પણ એક્સપોર્ટ કરીએ છીએ ફોરેન કન્ટ્રીઝમાં એ એક્સપોર્ટ એક્સપોર્ટની ઇન્કમને એક્સપોર્ટના ખર્ચને પણ અહીંયા પ્લસ કરવામાં આવે છે અને જે આપણને ટોટલ ઇન્કમ મળે છે એ ટોટલ નેશનલ ઇન્કમ વિથ ધ હેલ્પ ઓફ એક્સપેન્ડિચર મેથડ આપણને મળી કહેવાય ઇન ધ ફોલોઇંગ સેક્શન એન અટેમ ઇઝ મેડ ટુ એક્સપ્લેન ઇન ડિટેલ ધ આઉટપુટ મેથડ ઓલ્સો નોન એઝ પ્રોડક્ટ મેથડ ફોર એસ્ટિમેટિંગ ધ નેશનલ ઇન્કમ ઓફ કન્ટ્રી તો ઉપરની જે સેક્શનમાં આપણે જે આપણે થર્ડ લાસ્ટ થર્ડ લાસ્ટ મેથડ જોઈ પ્રોડક્શન એક્સપેન્ડિચર મેથડ એ એક્સપેન્ડિચર મેથડને પ્રોડક્ટ મેથડ પણ કહેવાય છે વિચ વી આર યુઝિંગ ફોર ધ એસ્ટિમેટ ઓફ નેશનલ ઇન્કમ ઓફ કન્ટ્રી જેનો આપણે નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશન કરવામાં આ મેથડનો આપણે યુઝ કરીએ છીએ એને અધર બીજા ને મેં ઓળખવામાં આવે છે તો કે ઇટ્સ ઓલ્સો નોન એઝ અ પ્રોડક્ટ મેથડ એક્સપેન્ડિચર મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ અ પ્રોડક્ટ મેથડ ઓર આઉટપુટ મેથડ બરાબર સો હિયર ધ થર્ડ થર્ડ લાસ્ટ મેથડ જે છે એક્સપેન્ડિચર મેથડ એ કમ્પ્લીટ થાય છે બરાબર નાવ સો હમણાં આપણે ડિસ્કસ કર્યું એમ કે મેઇનલી ત્રણ મેથડ્સ છે એ આપણે યુઝ કરીએ છીએ ફોર ધ મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ડિફિકલ્ટ ઇન એસ્ટિમેટિંગ નેશનલ ઇન્કમ કે ભાઈ નેશનલ ઇન્કમ જે છે એની કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ તો એ સમયે કયા કયા પ્રકારની ડિફિકલ્ટીઝ છે એ આવે છે બરાબર ડિફિકલ્ટીઝને આપણે બીજા ટર્મમાં કહેવું હોય તો એમ પણ કહેવાય કે લિમિટેશન્સ ઓફ નેશનલ ઇન્કમ ઓર લિમિટેશન્સ ઓફ મેઝરિંગ નેશનલ ઇન્કમ બરાબર એવું પણ આપણે કહી શકીએ સો ધ ડિફિકલ્ટીઝ ઇન એસ્ટીમેટિંગ ધ નેશનલ ઇન્કમ ઇઝ કે ભાઈ ડ્યુરિંગ ધ આપણે ત્રણ મેથડ આપણે જોઈએ ફર્સ્ટ ઇઝ પ્રોડક્ટ ફર્સ્ટ ઇઝ ફર્સ્ટ ઇઝ પ્રોડક્શન મેથડ સેકન્ડ ઇઝ ઇન્કમ મેથડ અને થર્ડ ઇઝ એક્સપેન્ડિચર મેથડ ત્રણે ત્રણ મેથડ્સ છે આપણે ડિસ્કસ કરી નાવ વી વર સી ધેટ વોટ કાઇન્ડ ઓફ ડિફિકલ્ટીઝ અરાઇઝ ઇઝ ઇન અરાઇઝિંગ ઇન એસ્ટિમેટિંગ ધ નેશનલ ઇન્કમ કે ભાઈ નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશન કરતી વખતે કેવા કેવા પ્રકારની ડિફિકલ્ટીઝ છે આવે છે ધ વર્ક ઓફ એસ્ટિમેટિંગ નેશનલ ઇન્કમ ઇઝ નોટ ઈઝી એઝ ઇટ સીમ સીમિંગલી અપિયર ટુ બી જેટલું આપણે જોઈએ છીએ નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશનમાં આપણે જેટલા ટોપિક અત્યાર સુધી જોઈએ એ એટલા બધા ઇઝી નથી ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ નેશનલ ઇન્કમની ગણતરી કરવા માટે એટલા બધા પોઈન્ટ્સ છે એ ઇઝી નથી

કન્સેપ્ટ જ ડિફિકલ્ટ હોય એક્સપ્લેન કરવો તો એ પ્રકારની ફર્સ્ટ ઇઝ કન્સેપ્ટ્યુઅલ ઓર મેથેડોલોજીકલ ડિફિકલ્ટીઝ એન્ડ સેકન્ડ ઇઝ ડિફિકલ્ટી ઇન એસ્ટિમેટિંગ નેશનલ ઇન્કમ ઓફ એન અંડર કન્ટ્રી લાઈક ઇન્ડિયા અને બીજી જે ડિફિકલ્ટી જે છે એ અંડર ડેવલપડ કન્ટ્રી હોય એમને જે કાંઈ પણ નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશન કરતી વખતે ડિફિકલ્ટીઝ આવતી હોય એ પ્રકારની છે એ હોય છે સો ટોટલ બે પ્રકારની ડિફિકલ્ટીઝ છે હોય છે ફર્સ્ટ ઇઝ કન્સેપ્ચ્યુઅલ ઓર મેથેડોલોજીકલ ડિફિકલ્ટીઝ એન્ડ સેકન્ડ ઇઝ અંડર ડેવલપ કન્ટ્રી લાઈક ઇન્ડિયા કે ભાઈ અંડર ડેવલપ કન્ટ્રી હોય ત્યાં નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશનમાં કેવા કેવા પ્રકારની ડિફિકલ્ટીઝ છે જોવા મળે છે તો આના વિશેનું જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં છે એ જોઈશું બટ વી વર ડિસ્કસ ઓનલી પોઈન્ટ્સ પોઈન્ટ્સની જ આપણે ડિસ્કશન કરશું બહુ ડિટેલમાં આમાં જવાનું નથી સો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના જે પોઈન્ટ્સ છે એનું ડિસ્કશન છે કરશું આજના લેક્ચર માટે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં વી વર સ્ટાર્ટ ધ ફર્ધર ટોપિક ઇઝ ધેટ ડિફિકલ્ટીઝ ઇન એસ્ટિમેટિંગ નેશનલ ઇન્કમ થેન્ક યુ